લાસલેટમાં આપણા માતા મરિયમના દર્શન. ઈસવીસન 1846 સપ્ટેમ્બર 19માં ફ્રાન્સના લાસલેટમાં મેક્સવિન ગ્રાટ અને મેલાની કાલ્વેટને મળેલા દર્શન છે. આપણા લાસલેટના માતા મરિયમ પર્વતોની વચ્ચે નિહાળેલા પવિત્ર મરિયમનો ચહેરો હાથથી ઢાંકીને રોતા દેખાયો. આ દર્શન દ્વારા માતા મરિયમે આપણને બધાને ચેતવણીનો સંદેશ આપ્યો. પ્રકૃતિ માણસને લીધે વેર માંગી રહી છે અને ગુનાથી વણસેલા પૃથ્વીનું શું થવું જોઈએ તેનાથી તે ભયથી ધ્રુજે છે. માતા મરિયમે આદેશ આપ્યો કે માનવકુળ હૃદય પલટો કરી પ્રભુ ઈસુ ઉપર શ્રદ્ધા રાખો. ધન્ય છે આત્માઓ જે નમ્રતાપૂર્વક પવિત્ર આત્મા દ્વારા માર્ગદર્શન પામે છે. જ્યાં સુધી તેઓ વર્ષોની પૂર્ણતામાં ન પહોંચે ત્યાં સુધી હું તેમના માટે લડીશ. પહેલાં ફ્રેન્ચ ભાષામાં અને પછી પ્રાદેશિક ભાષામાં ઓક્સિલાટીમાં પણ તેઓની સાથે વાત કરી. અઠવાડિયાનો સાતમો દિવસ એટલે રવિવાર અને ઈસુના નામને માન અને આદર આપવા કન્યા મરિયમે તેઓને કહ્યું. જીવન જરૂરિયાતની વસ્તુઓના અભાવ બાબતે પણ પવિત્ર મરિયમે ચેતવણી આપી હતી. વર્ષ 1851 સપ્ટેમ્બર 19માં ધર્માધ્યક્ષ ફિલબર્ટે આપણા લાસલેટના માતા મરિયમને ધર્મસભામાં સ્વીકારીને પ્રાર્થના કરવા પ્રોત્સાહન આપ્યું. 1879 ઓગસ્ટ 21માં લિયોથેર વડા ધર્મગુરુ લાસલેટના આપણા માતા મરિયમને મુગટ પહેરાવીને ધર્મસભા માટે જાહેર સભામાં માતા મરિયમના દર્શનની ઘોષણા કરી. લાસલેટના આપણા માતા મરિયમ આપણને બધાને હૃદય પલટો કરીને પ્રભુ ઈસુ સાથે પ્રાર્થના અને ખંતપૂર્વક સમર્પિત મનોભાવથી પ્રભુ ઈસુમાં લીન થઈ જવા આપણને બોલાવે છે. આપણે બધા પૂરેપૂરા દિલથી પશ્ચાતાપ કરી પ્રભુ ઈસુના નામે જે લાસલેટના આપણા માતા મરિયમે કહ્યું છે તે પ્રમાણે ઘોષણા કરવા પ્રયત્ન કરીએ. પવિત્ર ચર્ચના બાળકો, પવિત્ર વિશ્વાસના બાળકો, મારા સાચા અનુયાયીઓ, તેઓ પ્રભુ પરમેશ્વર પ્રત્યેના પ્રેમમાં અને મારા માટે સૌથી કિંમતી તમામ ગુણોમાં વૃદ્ધિ કરશે. આમીન.